नमस्कार मित्रों, नमस्कार। आ प्रकरण में आज आप संख्या की विभाज्यता चावी शीखीशू। सौ प्रथम हूँ तमने प्रश्न पूछू छू, दसना अवयवीय बोलो। बोलो बेटा। दस, वीस, त्रीस, चालीस, पचास, साठ, सित्तेर, एंशी, नेवु, सौ। ओके, सरस। हजू आनी अगारी पण दसना अवयवी आवी सके, सौ पछी आवी सके। यस बेटा। हाँ, शू आवशे सौ पछी? 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 200। ओके, सरस। अहीं आपणे स्क्रीन निहारीशू। तमने बाजू लखेल दसना अवयवियोमां कई सामान्य जोवा मळ्युं हशे, शू सामान्य छे कोई कहेशे? यस बेटा। શું છે શૂન્ય? કોઈ સ્પષ્ટ જવાબ આપશો? યસ બેટા, એકમનો। ઓકે, એકમનો અંક શૂન્ય છે। તો દરેક અવયવીનો એકમનો અંક શૂન્ય છે। આના પરથી આપણે 10ની ચાવી શીખવાના છે। જો કોઈ સંખ્યામાં એકમનો અંક શૂન્ય હોય તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય છે। હું તમને એક સંખ્યા આપું છું, તમારે એનો જવાબ હા કે ના આપવાનો। 510 વડે નિશેષ ભાગી શકાશે? હા બેટા, હા। કેમ ભાગી શકાશે? યસ, એકમનો અંક 0 છે। ઓકે, એકમનો અંક 0 છે એટલે શું 502 ને 10 વડે નિશેષ ભાગી શકાશે? 502। યસ બેટા, ના। શા માટે ના? એકમનો અંક 2। ઓકે, એકમનો અંક 2 છે એટલા માટે। તો એકમનો અંક શું હોવો જોઈએ? યસ બેટા, ઓકે, 0, શૂન્ય હોવો જોઈએ। હવે આપણે પાંચના અવયવીઓ બોલવાના છે। કોણ બોલશે પાંચના અવયવીઓ? યસ બેટા, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 ને 50। ઓકે, સરસ। 50ની આગળ પાંચના અવયવીઓ આવશે? હા, 55, 60, 65। ઓકે, અટકી જાઓ। 70થી આગળ પાંચના અવયવી આવશે? યસ બેટા, બોલો। 75, 80, 85, 90, 95 અને 100। ઓકે, સરસ। તો આ બેટા પાંચના અવયવી છે। તમને બાજુમાં લખેલ પાંચના અવયવીઓમાં કંઈક સામાન્ય જોવા મળ્યું હશે, શું સામાન્ય છે? યસ બેટા, 5 અને 0। 5 અને 0, શું છે 5 અને 0? હજુ કોઈ સ્પષ્ટ જવાબ આપશે? યસ બેટા, એકમ। એકમ, એકમનો અંક શું છે? 5 અને 0। દરેક અવયવીનો એકમનો અંક 5 કે 0 છે। આના પરથી આપણે 5ની વિભાજ્યતાની ચાવી શીખીશું। કોણ વાંચશે 5ની વિભાજ્યતાની ચાવી? યસ બેટા, જો કોઈ સંખ્યાના એકમનો અંક 0 કે 5 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય। સરસ। એકમનો અંક 5 કે 0 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય। શું 62ને 5 વડે નિશેષ ભાગી શકાશે? 62। યસ બેટા, કેમ ન ભાગી શકાય? એકમ 2 છે। શું 705ને 5 વડે નિશેષ ભાગી શકાશે? 705, 705। યસ બેટા, હા। શા માટે? સરસ, એકમનો અંક 5 છે એટલા માટે। હવે આપણે 2ના અવયવીઓ બોલવાના છે। ચાલો 2ના અવયવીઓ કોણ કહેશે? યસ બેટા, 2, 4, 6, 8, 10, 12, 13, 14 આવશે બેટા, 10 પછી 12 પછી 14, 16, 18, 20। ઓકે, 20થી આગળ 2ના અવયવી કોણ બોલશે? યસ બેટા, પાછળ 22, 24, 26, 28, 30। ઓકે, સરસ, વેરી ગુડ। તમને બાજુમાં લખેલ 2ના અવયવીઓમાં કંઈ સામાન્ય જોવા મળ્યું હશે? યસ બેટા, 2, 4, 6, 8, 0। ઓકે, એ શું છે? એકમ, એકમનો અંક તમે જોઈ શકો છો। એકમનો અંક શું છે? 2, 4, 6, 8, 0। ચલો 2ની વિભાજ્યતાની ચાવી એકમનો અંક જોવાનો છે, અને એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। શું 121ને 2 વડે નિશેષ ભાગી શકાશે? 121। યસ બેટા, ના। શા માટે ના? ઓકે, તો શું હોવો જોઈએ એકમનો અંક? 2, 4, 6, 8, 0। ઓકે, સરસ। તો 121ને 2 વડે નિશેષ ભાગી શકાશે નહીં। શું 510ને 2 વડે નિશેષ ભાગી શકાશે?
યસ બેન શા માટે ઓકે એકમ નો અંક શૂન્ય છે એટલે 510 ને બે વડે નિશેષ ભાગી શકાશે બાળ મિત્રો આપણે 2 5 અને 10 ની વિભાજ્યતાની ચાવીઓ શીખી ગયા હવે આપણે 3 ની વિભાજ્યતાની ચાવી જોઈશું તો સૌપ્રથમ 3 ના અવયવીઓ કયા 3 ના અવયવીઓ બોલો બેટા 3 6 9 12 15 18 21 24 27 30 ઓકે સરસ શું તમે એકમના અંકના સ્થાન પર કોઈ રચના જોઈ શકો છો જે રીતના આપણે 10 5 અને 2 માં રચના જોઈ એવી કોઈ રચના તમે અહીં જોઈ શકો છો ના જે રીતના આપણે 2 5 અને 10 ની ચાવીઓ શીખ્યા એવી રીતના 3 ની ચાવી શીખવા માટે આપણે અંકોનો સરવાળો કરવો પડશે તો આપણે સ્ક્રીન નિહાળીશું સંખ્યા છે 3 એક જ સંખ્યા છે એટલે અંકોનો સરવાળો 3 થશે પછી 6 છે એટલે અંકો એક જ અંક છે એટલે સરવાળો 6 થશે 9 માં 9 થશે 12 એમાં 2 અંક છે એટલે કે 1 વત્તા 2 કેટલા થાય છે 3 15 માં 1 વત્તા 5 કેટલા થાય છે 6 33 માં 3 વત્તા 3 કેટલા થશે 6 અહીં તમને 2 અંકની 3 અંકની 4 અંકની પણ સંખ્યા આપેલી છે એમાંથી એક સંખ્યા છે 87 તો 87 ના અંકોનો સરવાળો કેટલો થશે યસ બેટા 15 ત્યારબાદ બીજી સંખ્યા છે 99 એના અંકોનો સરવાળો કેટલો થશે 18 હવે તમે અહીંયા સરવાળો જોવ છો એમાં તમને કંઈક સામાન્ય લાગે છે સરવાળો 3 6 9 3 6 6 9 15 18 12 21 24 27 27 હજુ આપણે 15 નો સરવાળો કરીએ 15 માં 2 અંક છે 1 અને 5 એનો સરવાળો કેટલો થશે યસ બેટા 6 એવી જ રીતના 18 માં અંકોનો સરવાળો કેટલો થશે 9 તો પાછું 6 ને 9 આવે છે એટલે તમે કઈ રચના જોઈ આમાં કઈ રચના જોઈ યસ 6 ઓકે 3 6 અને 9 ઓકે 3 6 અને 9 તે દરેક સંખ્યાના અંકોનો સરવાળો 3 નો અવયવી છે જેમ કે 3 6 9 12 હવે 12 ને તમારે 1 વત્તા 2 સમજવાનું તો 1 વત્તા 2 કેટલા થાય 3 15 ને તમારે 1 વત્તા 5 સમજવાનું શું થશે 1 વત્તા 5 6 18 ને તમારે 1 વત્તા 8 સમજવાનું 9 21 ને તમારે 2 વત્તા 1 સમજશો તો 3 એવી રીતના 24 માં યસ 24 યસ બેટા 6 એવી રીતના 27 માં યસ બેસીને બોલો 9 તો કઈ પેટર્ન મળે છે આપણને 3 6 9 એના પરથી આપણે 3 ની વિભાજ્યતાની ચાવી નક્કી કરીશું 3 નો અવયવી હોય એટલે 3 નો ઘડિયો તમને આવડે છે ને એમાં પણ આપણે હજુ એક અંકમાં સંખ્યા લઈ જવી હોય તો તમને કીધું તેમ 12 એટલે 3 સમજવાના 15 એટલે 6 સમજવાના 18 એટલે 9 સમજવાના 21 એટલે 3 સમજવાના 24 એટલે 6 સમજવાના 27 એટલે 9 સમજવાના 30 એટલે 3 સમજવાના ખ્યાલ આવે છે મિત્રો અવયવી 3 નો અવયવી અસંખ્ય સુધી લખી શકાય 30 પછી 33 આવે 36 આવે એનાથી આગળ જોઈએ તો 300 પણ આવે એનાથી આગળ જોઈએ તો 303 પણ આવે કોઈ એવી મોટી સંખ્યા કે એનો સરવાળો માની લો કે 303 થયો તો તમારે 303 એ 3 નો અવયવી છે કે નથી એવું નક્કી કરવા માટે ફરીથી સરવાળો કરવો પડે તો 3 વત્તા 0 વત્તા 3 કેટલા થાય બોલો કેટલા થાય 6 તો 6 પાછું આવી ગયું આપણા લિસ્ટમાં 3 6 9 એટલે જ્યારે સરવાળો મોટો થાય 2 અંકનો 3 અંકનો 4 અંકનો તો એને પાછો તમારે 1 અંકમાં ફેરવવાનો છે ખ્યાલ આવી ગયો મિત્રો 3 ની ચાવીમાં ત્યારબાદ નવી ચાવી શીખવા માટે 9 ના અવયવીઓ કોણ બોલશે 9 ના અવયવીઓ યસ બેન યસ 9 હા 18 સરસ 27 ઓકે સરસ ચલો 27 થી આગળ કોણ બોલશે 9 18 27 9 ના અવયવીઓ એક સંખ્યા બોલો ચલો 27 પછી કઈ આવશે એક જ બોલો ખાલી યસ 36 36 પછી કઈ આવશે યસ બેસીને બોલો બેટા 45 45 પછી કઈ આવશે 54 54 આવશે 54 પછી કઈ આવશે 63 કઈ આવશે બેટા 63 63 પછી કઈ આવશે યસ બેટા 72 આવશે 72 પછી કઈ આવશે યસ 81 81 81 પછી કઈ આવશે બેસીને બોલો 99
81 પછી યસ બેટા 90 જે રીતના આપણે 3 ની ચાવીમાં અંકોનો સરવાળો કર્યો એવી રીતના 9 ની ચાવીમાં અંકોનો સરવાળો કરીએ આપણે તો પહેલી સંખ્યા 9 છે એટલે અંકોનો સરવાળો 9 થશે 18 માં અંક 1 અને 8 છે એનો સરવાળો કેટલો થશે 9 થશે 99 માં અંકોનો સરવાળો કેટલો થશે 18 થશે ત્યાર પછીની મોટી સંખ્યા છે 3789 અંકોનો સરવાળો કરવાનો છે કેટલો થશે બેટા 27 થશે હવે તમે સમજો સરવાળો 9 આવ્યો 18 આવ્યો 18 ને તમારે એક અંકમાં ફેરવવો હોય તો શું આવે યસ બેટા 9 આવે 27 ને એક અંકમાં ફેરવવો હોય તો યસ 9 ત્યારબાદ આપણે આગળ જઈએ તો 36 ને એક અંકમાં ફેરવવો હોય તો યસ 9 45 ને એક અંકમાં ફેરવવો હોય તો એના પછી કઈ સંખ્યા આવશે 45 પછી 54 એને એક અંકમાં ફેરવવો હોય સરવાળાને તો યસ બેટા 9 આવું તમને સતત 9 મળશે બધામાં મળશે ચોક્કસ મળશે ને આપણે જે અંકોનો સરવાળો કર્યો એ 9 નો અવયવી છે પણ મેં તમને કીધું તેમ 9 નો અવયવી જો બે અંક કે ત્રણ અંકનો હોય તો ફરીથી એને તમારે એક અંકમાં ફેરવવાનું ખ્યાલ આવ્યો 18 એટલે 9 36 એટલે 99 એટલે 9 કઈ રીતના 9 થશે 99 માં યસ બેટા 18 અને 9 સરસ ખ્યાલ આવી ગયો પહેલા 9 વત્તા 9 18 અને પછી 18 માં પછી 1 અને 8 9 તો 9 ની ચાવી કોણ વાંચશે યસ બેટા રંજના જો કોઈ સંખ્યાના અંકના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય ઓકે આપણે અંકોનો સરવાળો કરવાનો અને અંકોનો સરવાળો જો 9 વડે નિશેષ ભગાય અથવા તો તમારે ફરીથી એક અંકમાં ફેરવી દેવાનું અને એક અંકમાં જો 9 આવે તો 9 વડે નિશેષ ભગાય તો આપણે 3 અને 9ની ચાવી શીખ્યા મિત્રો આપણે હવે 6ની ચાવી શીખીશું તો 6ના અવયવો છે 2 × 3 જો તમને 2ની ચાવી આવડતી હોય અને 3ની ચાવી આવડતી હોય તો તમે એના પરથી 6ની ચાવી બનાવી શકો છો તો બાર મિત્રો આજે આપણે 2, 5, 10 એની ચાવીઓ જોઈ એમાં એકમ નો અંક જોવાનો છે ત્યારબાદ 3 અને 9ની ચાવી જોઈ એમાં અંકોનો સરવાળો જોવાનો છે ત્યારબાદ 6ની ચાવી જોઈ તેમાં તમને 2 અને 3ની ચાવી આવડવી જોઈએ તો આજે આપણે જે શીખ્યા એમાં તમને મજા પડી તમને બધું યાદ રહી ગયું 2ની 5ની 10ની ચાવી આવડશે 3ને 9ની ચાવી આવડશે ઓકે તો આપણે ફરીથી પણ મળીશું આભાર કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને તો હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 2 જોઈએ અહીં તમને ઘણા બધા ધર્મોના નામ આપેલા છે જેમાં તમારે માગ્યા મુજબની વિગતો લખવાની છે જેની અંદર ધર્મનું નામ ધર્મગુરુ ધર્મગ્રંથ ધર્મસ્થાન ધર્મ પ્રતીક અને એ ધર્મના મુખ્ય તહેવાર વિશે માહિતી લખવાની છે તો ચાલો હવે બધા સ્ક્રીન પર નજર કરો 2 માગ્યા મુજબ વિગતો લખો તેમાં પહેલું ખાનું છે હિન્દુ ધર્મ જેમના ધર્મગુરુ કોણ છે હા હિન્દુ ધર્મના ધર્મગુરુ આદિ શંકરાચાર્ય છે પછી હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ ભગવદ્ ગીતા રામાયણ અને મહાભારત છે હિન્દુ ધર્મનું ધર્મસ્થાન કયું છે મંદિર અને ધર્મ પ્રતીક કયું છે ઓમ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર દિવાળી હોળી અને જન્માષ્ટમી છે આગળનો ધર્મ કયો છે મુસ્લિમ બીજું ખાનું છે તેમાં મુસ્લિમ ધર્મના ધર્મગુરુનું નામ મોહમ્મદ પૈગંબર મુસ્લિમ ધર્મનો ધર્મગ્રંથ કુરાને શરીફ છે મુસ્લિમ ધર્મનું ધર્મસ્થાન મસ્જિદ છે મુસ્લિમ ધર્મનું ધર્મ પ્રતીક ચાંદો અને તારો છે તેનો મુખ્ય તહેવાર કયો છે મોહરમ અને બકરી ઈદ તો હવે જુઓ પછીનો ધર્મ કયો છે શીખ ધર્મ
તો ચાલો હવે શીખ ધર્મની જાણકારી મેળવીએ. ત્રીજું ખાનું છે શીખ ધર્મનું, જેમના ધર્મગુરુ ગુરુ નાનક છે. શીખ ધર્મનો ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબ છે. તેનું ધર્મસ્થાન ગુરુદ્વારા છે. શીખ ધર્મનું ધર્મ પ્રતીક ખાંડા છે. તેનો મુખ્ય તહેવાર ગુરુ નાનક જયંતી છે. ચલો હવે આગળના ધર્મ વિશે જોઈએ, ખ્રિસ્તી ધર્મ. ચોથું ખાનું ખ્રિસ્તી ધર્મનું છે, જેના ધર્મગુરુ ભગવાન ઈસુ છે. તેનો ધર્મગ્રંથ બાઇબલ છે. ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન ચર્ચ છે, એટલે કે દેવળ. અને ખ્રિસ્તી ધર્મનું ધર્મ પ્રતીક ક્રોસ છે. તેનો મુખ્ય તહેવાર નાતાલ છે. તો આપણે ખ્રિસ્તી ધર્મ વિશેની માહિતી મેળવી. ચાલો હવે વધુ એક ધર્મ વિશે માહિતી મેળવીએ. પાંચમું ખાનું પારસી ધર્મનું છે, જેમના ધર્મગુરુ અશોક જરથોસ્ત છે. પારસી ધર્મનું ધર્મગ્રંથ તમને ખ્યાલ છે કયો છે? અવેસ્તા. તેનું ધર્મસ્થાન અગિયારી કહેવાય છે. અને પારસી ધર્મનું ધર્મ પ્રતીક અગ્નિ મંદિર છે. પારસી ધર્મનો મુખ્ય તહેવાર પતેતી અને નવરોઝ છે. ચાલો હવે આગળના જૈન ધર્મ વિશે માહિતી મેળવીએ. છઠ્ઠું ખાનું જૈન ધર્મનું છે, તેમના ધર્મગુરુ 24 તીર્થંકર છે. જૈન ધર્મનો ધર્મગ્રંથ આગમ છે. તેનું ધર્મસ્થાન દેરાસર કહેવાય છે. અને જૈન ધર્મનું ધર્મ પ્રતીક અહિંસા છે. તેનો મુખ્ય તહેવાર પર્યુષણ અને મહાવીર જયંતી છે. હવે છેલ્લો ધર્મ કયો છે? બૌદ્ધ. બૌદ્ધ ધર્મના ધર્મગુરુ ભગવાન બુદ્ધ છે. બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ ત્રિપિટક છે. તેનું ધર્મસ્થાન વિહાર તરીકે ઓળખાય છે. બૌદ્ધ ધર્મનું ધર્મ પ્રતીક ધર્મચક્ર છે. તેનો મુખ્ય તહેવાર બુદ્ધ પૂર્ણિમા છે. હવે તમારી પાસે ભારત દેશના વિવિધ ધર્મોની માહિતી પણ ભેગી થઈ છે. તો હવે તમે તમારા ક્લાસમાં આને પ્રોજેક્ટ રૂપે બનાવીને તમારા મિત્રો સાથે સરખાવી શકશો. ખ્યાલ આવ્યો ને? ચાલો હવે આગળ શીખીએ. હવે પ્રશ્ન 3 જુઓ. તેમાં આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો તમારે કોષ્ટકમાંથી શોધીને લખવાના છે. સાથે સાથે તમારી નોટબુકમાં તમે લખેલા પ્રશ્નોના જવાબ ચકાસતા રહેજો. તો ચાલો આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો. પહેલો શબ્દ કયો છે? જ્ઞાની. તો કહો જોઈએ, જ્ઞાનીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય? ચાલો આપણે કોષ્ટકમાંથી શોધીએ. મળ્યો ને? અજ્ઞાની. તો ચાલો જ્ઞાનીની બાજુમાં લખીશું અજ્ઞાની. હવે બીજો શબ્દ, નિરોગી. નિરોગીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? કોષ્ટકમાંથી શોધો જોઈએ. મળ્યો ને? રોગી. તો ચાલો બાજુમાં લખીશું નિરોગી, રોગી. હવે જુઓ ત્રીજો શબ્દ કયો છે? તવંગર. તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? કોષ્ટકમાંથી શોધીને કહો. મળ્યો ને? ગરીબ. તો ચાલો બાજુમાં લખો તવંગર, ગરીબ. હવે ચોથો શબ્દ કયો છે? ઉચ્ચ. તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય? કોષ્ટકમાંથી શોધો જોઈએ.
બધાને મળ્યો ને? નીચ. તો ચાલો બાજુમાં લખો ઉચ્ચ નીચ. હવે પાંચમો શબ્દ સમાન. સમાનનો વિરુદ્ધાર્થી શબ્દ કયો હશે? કોષ્ટકમાંથી શોધીને કહો. અસમાન. બધાને મળે છે ને જવાબો? તો ચાલો સમાનની બાજુમાં લખો અસમાન. હવે છઠ્ઠો શબ્દ સાક્ષર. તો સાક્ષરનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? ચાલો કોષ્ટકમાંથી શોધીએ. મળ્યો ને બધાને નિરક્ષર? તો ચાલો સાક્ષરની સામે લખો નિરક્ષર. અરે વાહ, તમારા તો બધા જ શબ્દો સાચા પડ્યા ને. તમને તો હવે ઘણું બધું આવડી ગયું છે, સાચી વાત ને? તો ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ચાર જુઓ તો તેમાં શું છે? કાવ્ય પંક્તિઓને પૂર્ણ કરવાની છે. તો ચાલો આપણે શીખીએ. એ કાવ્ય પંક્તિઓને તમે તમારી નોટબુકમાં લખેલ પંક્તિઓ સાથે ચકાસજો. તો ચાલો આપણે હવે તે કાવ્ય પંક્તિ વિશે જોઈએ. પ્રશ્ન ચાર, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. એક, પોષો તમે સંતાન સૌ તમારા. તો ચાલો આની કાવ્ય પંક્તિઓ આપણે જોઈએ. પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. બે, સૌની સમાન સંતાન સૌ તમારા. તો ચાલો આ કાવ્ય પંક્તિઓ પણ જોઈએ. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. અરે વાહ, અહીં પણ તમારી કાવ્ય પંક્તિઓ સાચી જ પડી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કાવ્ય પંક્તિ ન આવડી હોય, તેમણે પણ અહીંથી જોઈને તે પંક્તિઓ પૂરી કરી જ નાખી હશે, ખરું ને? તેમ છતાંય જે વિદ્યાર્થી મિત્રોને આ કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની બાકી હોય, તેમણે પોતાના મિત્રોની નોટબુકમાંથી જોઈને જરૂરથી લખી લેવાની છે, ખરી વાત? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આપણો ભારત દેશ મહાન કેમ છે? કારણ કે આપણા ભારત દેશમાં વિવિધતામાં એકતા રહેલી છે, માટે જ આપણો ભારત દેશ મહાન છે. એ આપણી સંસ્કૃતિનું એક આભૂષણ સમાન છે. તો ચાલો હવે આપણે પ્રશ્ન પાંચ જોઈએ, જેની અંદર આપણે વિવિધતામાં એકતા વિશે 8-10 વાક્યો લખવાના છે. તમે બધાએ તમારી નોટબુકમાં આ વાક્યો લખ્યા જ હશે, ખરું ને? તેમ છતાં પણ હું અહીંથી આ વાક્યો વિશે બોલું છું. તમને જે વાક્યો યોગ્ય લાગે તે તમારા જવાબમાં ઉમેરતા રહેજો. પ્રશ્ન પાંચ, વિવિધતામાં એકતા વિશે શિક્ષકની મદદથી 8-10 વાક્યો લખો. આપણી ભારતીય સંસ્કૃતિ એ ઘણા વર્ષો જૂની સંસ્કૃતિ છે. આ ભારત દેશમાં જુદા જુદા પ્રદેશો આવેલા છે. દરેકના પહેરવેશ, ધર્મ, ભાષા, રીતરિવાજ દરેક જગ્યાએ વિભિન્નતા જોવા મળે છે. છતાંય બધા દેશવાસી સંપ અને સહકારથી રહે છે.
દરેકમાં ભાઈચારાની ભાવના છે. દરેક રાજ્યની કે પ્રદેશની ભાષા જુદી છે, પણ રાષ્ટ્રભાષા એક જ છે, હિન્દી. ધર્મ ભલે વિવિધ હોય, પણ રાષ્ટ્રધ્વજ ત્રિરંગો બધા માટે એક જ છે. તેથી જ મેરા ભારત દેશ મહાન, તેથી જ વિવિધતામાં એકતા એ આપણું ગૌરવ છે. તમે તો આજે સરસ રીતે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોને સમજ્યા, ખરું ને? અને સાથે સાથે આ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોને તમે તમારી નોટબુકમાં બરાબર સરસ રીતે લખ્યા હશે, સાચી વાત? મિત્રો, તમને આજે મજા આવીને? ખૂબ સરસ. હવે તમને ખ્યાલ છે કે આગળનો પાઠ કયો છે? હા, આગળના પાઠનું નામ દ્વિદલ છે. અને એ પાઠના લેખક કોણ છે એ તમને ખ્યાલ છે? કોણ, મોટેથી કહો જોઈએ. હા, ડૉક્ટર આઈ કે વીજળીવાળા. લો, તમે તો સાચા પડ્યા. આ પાઠના લેખક ડૉક્ટર આઈ કે વીજળીવાળા છે. આ પાઠમાં શું છે તે તમે જાણો છો? આ પાઠમાં બે સરસ મજાની બોધકથાઓ છે, જેમાં પહેલી બોધકથાનું નામ છે મૂર્તિ અને બીજી બોધકથાનું નામ છે સ્વમૂલ્યાંકન. આ બંને સરસ મજાની બોધકથા કોની છે, એમાં શું થયું અને પછી શું થશે તેના વિશે વિગતે વાત આપણે કરીશું, પરંતુ તે આવતા અંકમાં. ત્યાં સુધી આવજો.